કારણ છે મોત નું એ કારણ હોવાનું કામ તો પોલીસ નું ઘણું છે બરાબર છે જેમને ખબર છે કાલે મારો ભાઈ ટ્યુશન ના ટાઈમ પર નીકળેલો હતો ઘેર થી 8:30 વાગે એનો ઘેર આવવાનો ટાઈમ છે એ આવ્યો નથી એનો ફ્રેન્ડ આવ્યો ઘેર કહેવા માટે કે માસી રોહિત નામ કઈ થયું છે એને પણ ખબર નહી હતી એ લોકો જાગ્યા ને ત્યારે એ લોકોને ખબર પડી કે ચાકુ થી ગયા વાર થયું છે તો જેને કર્યું છે એને એકલો જ નથી એની પાછળ એની ગેંગ પણ છે એટલે 4-5 જણાની ગેંગ છે આવી એનામાંથી એક જણાનું નામ આવ્યું છે કઈ મુકેશ કરીને છોકરો છે તો આટલું બધું તમે બહુ ઘણી વાર ઇન્ટરવ્યુ આપી છે તમારા લોકોને કહી દીધું હવે લાસ્ટ વાર કહું છું મેં મારે સીપી સાહેબ સાથે જ વાત કરવી છે અને એમની સામે જ મારે કહેવું છે અને એમની સાથે જ મારે આ કેસ પણ સોલ્વ કરવું છે કે આજના 24 કલાકમાં મારા ભાઈને ન્યાય મળવો જ જોઈએ ત્યારે જ અમારે ડેડ બોડી ઘેર લઈ જવાના અને કારણ શું છે એ તો તમારું હોદવાનું કામ છે ને અમને ખબર છે મારા છોકરાની કઈ ગલતી હતી નહીં છોકરા એ તમારો વિસ્તારનો જે છોકરો તમે ઓળખો છો એ તો છોકરો એ અમારા વિસ્તારના જ હતા પણ આટલું બધું અમારે કહેવાનું કામ જ નથી અમારે ખબર છે અમારો છોકરો હારો હતો એને કઈ કમ્પ્લેન્ટ તમે લોકો કહેતા પણ નથી તમે લોકોને પણ અમને ખબર છે અમારા છોકરાએ કઈ ગલતી હતી નહીં શું કારણ હતું એટલે હોદવાનું કામ પોલીસ લોકોનું છે હવે સીપી સાહેબ ને બોલાવો લાસ્ટ વોર્નિંગ હવે તમને ધમકી હાલ સમજો કે પછી ચેતવણી સમજો મારે સીપી સાહેબ સાથે જ વાત કરવી છે એમની સાથે વાત કરીશું 24 કલાકમાં મારા ભાઈને ન્યાય મેળવીશું ત્યારે જેને ડેડ બોડી ઘેર લઈને જશું અને એની સાથે જેને કર્યું છે ને એ 5-6 જણા છે કે એકલો છે મારે ખબર નથી એ ઓદવાનું કામ એ સીપી સાહેબ નું પોલીસ લોકોનું છે એની